સૌથી ગરમ શહેર બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 46 ડિગ્રી જોવા મળ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને સાવચેત રહેવા તંત્રએ પણ અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દચાડતી ગરમી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર વાસીઓને ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લેવા રહ્યા છે. બપોરના સમયે મુખ્ય હાઈવે સુમસામ નજરે પડ્યા. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 46 ડિગ્રી પર પહોંચ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દચાડતી ગરમી અત્યારે જોવા મળી રહી છે. તો સાથે ત્યાંના લોકોને ગરમીથી બચવા માટે અત્યારે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે મુખ્ય હાઈવે સુમસામ નજરે પડ્યા. તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજ્યભરમાં એક તરફ આગ દચાડતી ગરમી જોવા મળી રહી છે. તો ગરમી વધવાની સાથે અત્યારે જે સતત લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે, તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવ્યું છે. બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ, તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું. તો આ અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કૃણાલ રાવલ જોડે ગયા છે. કૃણાલ જણાવશો, જે પ્રમાણે રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે, શું છે ત્યાંની માહિતી? જી, વાત કરે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની, તો છેલ્લા સુરેન્દ્રનગર જિલ્લા જે છેલ્લો છે, છેલ્લા 3 દિવસ છે, તાપમાન છે સતત જે વધી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો 45 ડિગ્રી થી ઉપર જે સતત તાપમાન વધી રહ્યું છે. ત્યારે હાલની વાત કરીએ તો ત્યારે પણ હાલ તાપમાન ખૂબ જ વધી ગયું છે. ત્યારે જે મુખ્ય રસ્તાઓ છે તે સુમસાન બની રહ્યા છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો તંત્ર દ્વારા એક એલર્ટનેસ જાહેર કર્યું છે. લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે જે 12 થી 5 ના ગાળાના દરમિયાન જે બપોરનો જે સમય કહી શકાય તેવા સમયમાં વૃદ્ધોથી લઈને નાના બાળકો, સગર્ભા મહિલાઓએ કામ સિવાય બહાર ના નીકળવું જોઈએ તેવી એક સરકાર દ્વારા એક પ્રકારની જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જાહેર પણ કર્યું છે. બીજી બાજુ વાત કરીએ તો જે અબોલ પશુઓથી લઈને પક્ષીઓ છે તેને પાણી પીવાથી લઈને તમામ જે વ્યવસ્થાઓ છે તે ક્યાંક ને ક્યાંક પશુ જે પ્રેમીઓ છે તેઓએ પણ બધી વિસ્તારોમાં કરી છે. બીજી બાજુ વાત કરીએ તો જે અગરિયાઓ છે, જે પાટડીની તાલુકાની બાજુમાં જે રણ વિસ્તાર આવેલું છે, તે મીઠું પકવીને પોતાનું જે રોજુ રડતા હોય તેવા અગરિયાઓ છે તેને પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં અપીલ કરી છે કે જે બપોરનો જે સમય છે તેમાં ખૂબ જ સાચવવું જોઈએ. લીંબુ પાણીથી લઈને જે રીતે પાણીનું સેવન કરવું જોઈએ, વધુ પડતું પાણી સેવન કરીને ઘરમાં જ રહેવું જોઈએ. એક તંત્ર દ્વારા એક અપીલ પણ કરવામાં આવ્યું છે. એટલે હાલ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો સતત વધી ગયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના જે રોડ રસ્તાઓ છે તે હાલ વાત કરીએ તો સુમસાન બની ગયા છે. બિલકુલ. તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી છે? મેં આપને કહ્યું એ પ્રમાણે કે તંત્ર દ્વારા એક છેલ્લા કેટલા દિવસથી એક અપીલ કરવામાં આવે છે કે જે બપોરનો જે સમય છે તે સમયે જે વડીલોથી લઈને જે સગર્ભા મહિલાઓ છે, નાના બાળકો છે, તેને કામ છે બહાર ન નીકળવું જોઈએ અને વધુ પડતું પાણીને લીંબુ શરબત લીંબુ પાણીનો જ સેવન કરવું, જેથી કરીને જે ડિહાઈડ્રેશન છે તે આ ગરમીથી બચવા માટે તે ક્યાંક ને મદદ થશે અને વધુ પડતું સમય બપોર પછીના ગાળામાં જ બહાર નીકળવું તેવી એક તંત્ર દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દચાડતી ગરમી જોવા મળી રહી છે. કલેક્ટર ઓફિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 45.5-45.7 જેટલા ટેમ્પરેચર જોવા મળે છે રહ્યું છે. આગામી દિવસોમાં પણ 24 તારીખ સુધી હજી હવામાન વિભાગે સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. ત્યારે ખાસ જનતા, સુરેન્દ્રનગરની જનતા માટે બપોરના સમયે બહાર ન નીકળવું, આપણા ઘરમાં રહેલા બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નન્સીનું ખાસ ધ્યાન રાખવું, બપોરના સમયે એમને તો બહારે નીકળવા ન દેવું, જેને આવશ્યકતા હોય એ બહારે નીકળે, બહારે જ્યારે પણ બહારે તડકાનું નીકળવાનું થતું હોય છે ત્યારે ટોપી, ચશ્મા, રૂમાલ બાંધી અને બહારે નીકળે, ખાસ પાણીની બોટલ, વરિયાળી શરબત, લીંબુ શરબત સાથે રાખે,
દર અડધી કલાકે ગરમીની મોસમની અંદર પાણીની જરૂર હોતી જો શરીરને હોય છે ત્યારે અડધી કલાકે દર અડધી કલાકે થોડું ઠંડુ પાણી પીવું શરીર માટે હિતાવહ છે. પાણી પીવાથી શરીરની અંદર પાણી ઘટતું નથી એટલે સનસ્ટ્રોક લાગતો નથી. જ્યારે પણ સનસ્ટ્રોક લાગતા હોય છે ત્યારે એવા કિસ્સાઓની અંદર ચક્કર આવી જવા, ચામડી દાઝી જવી, લૂઝ મોશન થઈ જવું, વીકનેસ વીકનેસ લાગી જવી, ત્યારે ખાસ આવી જ્યારે લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે ખાસ આપણે આરોગ્ય વિભાગ દ્વારા જે પદ્ધતિસરની મેથડ દ્વારા આપણે શરીરને સારવાર આપવાની હોય છે તે આપવી ખૂબ જ જરૂરી બને છે. જ્યારે પણ તમે તડકામાંથી જ્યારે ઘરે આવો છો ત્યારે સીધું સ્નાન કરવાનું, શાવર લેવાનું હિતાવહ નથી કરાતું. શરીર એક વખત આપણું નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય ત્યાર પછી જ તમે ઘરનું ઘરે જઈ અને સ્નાન કરી શકો છો. ઉપરાંત જ્યારે તમે તડકામાં બહાર હોવ છો ત્યારે અને ઘરે હોવ છો તેમાં ટેમ્પરેચરનું પણ, આપણું ઘરનું ટેમ્પરેચર અને બહારનું ટેમ્પરેચરમાં પણ મોટો તફાવત જોવા મળતો હોય છે. ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વર્તમાનમાં આગની ઘટનાઓ પણ બની રહી છે. ગરમી